તારીખ 31/3/1996 નવસારીમાં રેડક્રોસ સોસાયટીના પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન કેસેટ નંબર 167. સોસાયટીના સમારંભ પ્રસંગે પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, ગુજરાત રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી, નવસારી રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી, મંત્રીશ્રી અને બીજા બધા સહયોગી ભાઈઓ, નવસારીના મેયરશ્રી, બધા જ દાતાશ્રીઓ, રક્તદાતાશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જિંદગીમાં અનેક ઘટકો સમાયેલા છે, પણ એમાંનું એક અનિવાર્ય ઘટક છે બુરાઈ. જિંદગી હંમેશા બુરાઈની સાથે ચાલતી હોય છે. જો થોડું વધારે કહું, એકે એક ક્ષેત્ર, એકે એક કાર્ય, એકે એક વ્યક્તિ, એકે એક પ્રક્રિયામાં અનિવાર્ય રૂપથી થોડા ઘણા અંશમાં બુરાઈ રહેતી જ હોય છે. તમારે જો સમૃદ્ધિ જોઈતી હોય તો એ સમૃદ્ધિની સાથે સાથે તમે કરોડ પ્રયત્ન કરો તો પણ વ્યસનો અને જુગારને રોકી નહીં શકો. વ્યસનો હોય જ નહીં, જુગાર હોય જ નહીં, અને માત્ર સમૃદ્ધિ હોય કોઈ એકાદ વ્યક્તિ માટે, કોઈ એકાદ ઘર માટે તો એ કદાચ શક્ય બને, સમગ્ર પ્રજા માટે એ શક્ય નહીં બની શકે. સમર્થમાં સમર્થ કૃષ્ણ દ્વારકાને વ્યસન અને જુગારથી મુક્ત નતા કરી શકે, અને સમર્થમાં સમર્થ મહાવીર હિમાલયની તરેટી અને બિહારને હિંસા મુક્ત નતા કરી શક્યા. તમે ચાહો કે ના ચાહો, તમારું જીવન કોઈને કોઈ પ્રકારની બુરાઈની સાથે ચાલતું હોય છે. તમે એમ ઈચ્છો કે તમારી ગામની ભાગોળે જે નદી વહે છે એ નદી બારે મહિના વહેતી રહે, પણ ચોમાસામાં એમાં રેલ ના આવે, એ કદી નહીં બની શકે. જેમાં કદી ચોમાસામાં રેલ આવતી જ નથી એ નદીને બારે મહિના વહેતી રાખવી બહુ કઠિન છે, શક્ય નથી. જો તમારે નદીનું સુખ જોઈતું હોય તો એના પૂરનું દુઃખ પણ, એની પૂરની બુરાઈ પણ જોઈતી હોય, એને બેસાડી દો. કોણ જાણે કેમ આ લોકો ખરા ટાઈમે જ, આ પણ એક બુરાઈ છે. જો
તમારા ઘરની અંદર ઉચ્ચ મૂલ્યોવાળા માણસો તમે પેદા કરવા માંગતા હોવ અને બહુ આબરૂદાર કુટુંબ બનાવવા માંગતા હોવ તો તમારે નક્કી સમજવાનું કે વહેલા મોડા એમાં કોઈને કોઈ કુલાંગર પ્રજા પેદા થશે, થશે ને થશે જ. કુળવાનોના ત્યાં જ કુલાંગરો પેદા થતા હોય છે, કુલાંગરોના ત્યાં કુલાંગરોની કોઈ ચિંતા જ નથી હોતી, એમને કોઈ એનું કોઈ ગણિત જ નથી હોતું. એટલે જિંદગી છે એ જિંદગીની સાથે અનિવાર્ય એક બુરાઈ ચાલે છે અને એ બુરાઈનું નામ છે યુદ્ધ. યાદ રાખજો, જિંદગી હશે તો યુદ્ધ રહેવાનું જ. આજ સુધી જે લોકોએ યુદ્ધ કદી થાય જ નહીં એવા પ્રયત્નો કર્યા એ નિષ્ફળ રહ્યા, કારણ કે એ અવ્યવહારિક હતા. આજ સુધી જે લોકોએ એવા પ્રયત્નો કર્યા કે કોઈ માણસ કદી દારૂ પીવે જ નહીં ને દારૂબંધી જડબે સલાખ કરી દો, એ નિષ્ફળ રહ્યા, કારણ કે વ્યવહારિક નતા, એ અવ્યવહારિક હતા. હું એનું સમર્થન નથી કરતો, પણ હું એ પણ જાણું છું કે તમારે બુરાઈને સ્વીકાર કરીને જ જીવનની વ્યવસ્થા કરવી પડે. તમારે જો નવસારીની રચના કરવી હોય તો એમાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા કરો, રોડની વ્યવસ્થા કરો, ટેલિફોનની વ્યવસ્થા કરો, એ બધી વ્યવસ્થા કરો, પણ એ બધા કરતાં સૌથી અનિવાર્ય ગટરની વ્યવસ્થા છે. તમે જો ગટરની વ્યવસ્થા નહીં કરો અને રોજ બે કલાકના ઉપદેશ આપો આપણે કોઈએ ગંદકી નહીં કરવાની, ગંદકી નહીં કરવાની, ગંદકી નહીં કરવાની, તમે નિષ્ફળ થવાના છો, કારણ કે તમે જિંદગીની વ્યાખ્યાને સમજી શક્યા નથી. ઇલેક્ટ્રિક નહીં હોય તો ચાલશે, બીજું બધું નહીં હોય તો ચાલશે, પણ ગટર નહીં હોય તો આખું નવસારી ગંધઈ ઉઠશે, આખું નવસારી દુર્ગંધ મારતું થઈ જશે. કુદરતે તમારા શરીરની અંદર સુગંધ મૂકી છે, અત્તર મૂક્યું છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય, 6, 8, 12 મહિનાનું કોઈ બાળક, હેલ્ધી બાળક હોય એને સૂંઘી જોજો, એના શરીરમાંથી જે સુગંધ આવે છે, જે વાસ આવે છે ને, એવું સુગંધવાળું અત્તર આજ સુધી કોઈએ બનાવ્યું નથી. પેલું જે ગેસ્તેલ જેવું છાંટો છો ને આખા શરીરે, કપડા ઉપર ને બધું, દુર્ગંધ મારતું હોય છે. એ તો એવા લોકોને છાંટવાનું હોય છે જેમના શરીરની સુગંધ મરી ગઈ હોય છે, અને સુગંધ મરી જતી હોય છે, આરોગ્ય મરી જવાની સાથે મરી જતી હોય છે. તમારું આરોગ્ય મરી ગયું ને તમે જીવતા રહ્યા તો તમારા શરીરમાંથી મરતા પહેલાની સુગંધ, દુર્ગંધ નીકળવા માંડશે. મૃતકની દુર્ગંધ જુદી હોય છે, પણ મરતા પહેલાની એક દુર્ગંધ હોય છે એ શરીરમાંથી નીકળવા માંડશે. હવે એને તમે દાટી દેવા માટે ઉપર પેલું છાંટ્યા કરો તો એ તો અડધો કલાક, કલાક, બે કલાક, બરાબર છે, ઠીક છે, એની કોઈ ના નથી. પણ એટલું યાદ રાખજો, કુદરતે તમારા શરીરની અંદર એક સુગંધ મૂકેલી છે, બાળકમાંથી આવે છે. એટલું સરસ બાળક સુગંધિત હોય છે, પછી ધીરે ધીરે એ બાળક આરોગ્ય ખોતું જાય છે, અને જેમ જેમ એનું આરોગ્ય બગડતું જાય છે એમ એમ એના શરીરમાંથી પછી સુગંધની દુર્ગંધ બદલાઈ જતી હોય છે. વધારે ચર્ચા નહીં કરો, મારે આટલું જ કહેવાનું છે, કોઈ પણ ક્ષેત્ર બુરાઈ વિનાનું હશે નહીં. એટલે ભગવદ્ ગીતામાં બહુ ઉદારતાથી કૃષ્ણે કહ્યું છે, અર્જુન કોઈ પણ કર્મ
કર્મ માત્ર કોઈને કોઈ દોષથી ખરડાયેલું છે. કોઈ દોષ વિનાનું કોઈ કર્મ નથી. જેમ ધુમાડા વિનાનો અગ્નિ નથી, એમ કોઈ દોષ વિનાનું કોઈ કર્મ નથી. જૈનોમાં અને હિન્દુઓમાં એક બહુ મોટો પાયાનો ભેદ છે. જૈનોએ શું વિચાર્યું કે જે જે કર્મ કરવામાં નાની મોટી કોઈ પણ પ્રકારની હિંસા થતી હોય, એ તમામે તમામ કર્મ ઉપર પ્રતિબંધ મૂકી દો, એને પાપ બનાવી દો. એટલે ખેતીને પાપ બનાવ્યું. કારણ કે ખેતી કરવા જાઓ તો કેટલા જીવ મરી જાય. એટલે તળાવ ખોદવાને પાપ માન્યું, કૂવાને પાપ માન્યું, પરબને પાપ માન્યું. અમે શું કહ્યું, ખેતી પાપ નથી. એમાં ભલે થોડા જીવો મરતા હોય, પણ મરનારા જીવો કરતા જીવનારા જીવોની સંખ્યા બહુ મોટી છે. ભગવદ્ ગીતાની આ દ્રષ્ટિ છે, તારા કર્મનું જમા પાસું અને તારા કર્મનું ઉધાર પાસું. એમાં જો ઉધાર પાસું નાનું હોય અને જમા પાસું મોટું હોય, એનું નામ પુણ્ય છે. ઉધાર પાસું હોય જ નહીં, અર્જુન, એવું કોઈ કર્મ જ નથી. એવું કોઈ કર્મ જ નથી કે જેનું નાનું મોટું પણ ઉધાર પાસું ન હોય. કર્મ માત્રમાં કંઈ ને કંઈ દોષ હોય જ. એ વાત સાચી છે કે ખેતીમાં પાપ જીવો મરે છે, પણ જો ખેતી ના કરવામાં આવે તો. એકવાર ઘણા વર્ષો પહેલા હું અમરેલી ગયો. અમરેલી એક નાની નદી, નદીના પેલા તરફ એક નાનો સરખો આશ્રમ. ત્યાં મારા ઓળખીતા એક સંન્યાસી રહે, વૃદ્ધ સંન્યાસી. હું ત્યારે કાશીમાં રહું અને એમના ત્યાં ઉતરેલો. એમણે ગામના થોડા આગેવાનોને બોલાવેલા, નગરશેઠને બોલાવેલા, કાશીથી કોઈ મહારાજ આવ્યા છે એમ કરીને બોલાવેલા. પછી વાત વાતમાં વાત નીકળી અને સંન્યાસી, વૃદ્ધ સંન્યાસીએ કહ્યું કે અહીં ખેતરની અંદર અમે ફુલાવર કરેલું, પણ એટલી બધી જીવાત પડી, એટલી બધી જીવાત પડી કે અંતે જીવાત ઉપર અમે દવા છાંટી. નગરશેઠે કહ્યું, એટલે તો અમે એના ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ. આ એક અલગ વસ્તુ છે, આ એક અલગ વસ્તુ છે. તમે દવા છાંટવા ઉપર પ્રતિબંધ મૂકો છો, ફુલાવર ખાવા ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકતા? અને એવી રીતે જો પ્રતિબંધ મૂકશો તો તમે ખાશો શું? તમે પીશો શું? પાણી ક્યાંથી લાવશો? એક આખો જિલ્લો તમને સોંપી દેવામાં આવે અને પછી એમ કહેવામાં આવે કે તમે બિલકુલ 100% તમારા સિદ્ધાંત પ્રમાણે આ જિલ્લાનું સંચાલન કરો તો નહીં કરી શકો. મને કઈ વાત સાચી છે? મેં કહું, અમે એનો ઉકેલ કાઢ્યો છે. અમારો ઉકેલ એ છે, કંડીની પેશીની ચુલ્લી ઉદકુંભી ચ માર્જની પંચસૂના ગૃહસ્થસ્ય તાભી સ્વર્ગમ ન વિંદ્યતે. ગ્રહસ્થને 5 પાપ સહજ રીતે કરવા પડતા હોય છે. ખાંડણીઓ, ચૂલો, ચૂલામાં સળગાવો, કંઈ ને કંઈ મરી જશે. પેશણી, દળવાની ઘંટી, ઉદકુંભી પાણીયારું, માર્જની ઝાડુ લગાવવાનું. તમે ઈચ્છો કે ના ઈચ્છો, આ 5માં નાના મોટા થોડા ઘણા તો પાપ થવા ના જ. હવે શું આ બધા 5ને બંધ કરી દેવા? એટલે અમારો નીતિકાર શાસ્ત્રકાર કહે છે, ના, એનું પ્રાયશ્ચિત્ત હોય. એનું પ્રાયશ્ચિત્ત હોય. અને એ પ્રાયશ્ચિત્ત શું છે? 5 ગ્રાસ કાઢો. આ 5 ગ્રાસ એ હ્યુમેનિટી છે, એ માનવતા છે. જે તમારા માટે રોકી શકાય એવું નથી, જે અનિવાર્ય છે, એનું તમે થોડું પ્રાયશ્ચિત કરી નાખો. 5 ગ્રાસ કાઢી નાખો, કૂતરાનો, ગાયનો, ફલાણાનો, અતિથિનો, ફલાણાનો, તમે એમાંથી મુક્ત છો. એક ખાસ વાત યાદ રાખજો, પ્રજાને પાપ ભીરું બનાવવી જોઈએ. પ્રજા પાપથી ડરે એ સારી વાત છે,
પણ સાચા પાપોથી ડરે. લોકો મચ્છર મારવાથી ડરે અને હવાલાથી ના ડરે. હવાલાના ઢગલે ઢગલા કર્યા કરે. હવે આ મચ્છર મારવાના ડરનો કોઈ અર્થ ખરો? એનો કોઈ અર્થ ખરો? સાચા પાપોથી ડરવું જોઈએ અને વારંવાર મગજમાં પાપ 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 પાપ. એક ગામમાં હું રહું, રોજ પ્રવચનો ચાલે. એક ડોશીમાં પટેલના મારી પાસે આવ્યા, વૃદ્ધ ડોશીમાં. મને કે મહારાજ, આ તમારી કથા તો મારું કાળજું ફાડી નાખે છે. ગામડિયા ભાષા. મેં કહું, ઓહો, એટલી બધી અસર થઈ? હું તો એમ સમજતો હતો કંઈ અસર દેખાતી. તમારા ઉપર એટલી બધી અસર થઈ? મને કે હા, પણ શું કરું એમ કે. 10 દાડા ઉપર ભેંસ લાવી. જો તમે વહેલા આવ્યા હોત તો હું ભેંસ લાવત જ નહીં. કેમ? મેં કહ્યું, મારી કથાને ભેંસને શું લેવા દેવા છે? હું ભેંસ માટે રોજ ઘાસ લેવા ખેતરમાં જઉં છું અને કોદાળી લઈને ખેતરના શેડા ઉપર એનો ઘા કરું છું. ચાર ઉપર અંદરથી કીડિયા નગરું નીકળે છે અને કીડીઓ મરી જાય છે અને મારું જીવ કકડી ઉઠે છે. હવે હું આ ભેંસને વેચી દઉં, હવે આ પાપ મારે ક્યાં સુધી કરવા? મેં કહું, માજી, તમે મારી કથાને સમજી ન શક્યા. તમે ઘાસ લેવા જાઓ છો, કીડીઓ મારવા નથી જતા. ભગવદ્ ગીતાનો આ શ્લોક યાદ રાખજો, સહજમ કર્મ કૌંતેય સદોષમપિ ન ત્યજે સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિ રિવાવ્રતા. અર્જુન, તારું જે સહજ કર્મ હોય તું કરે રાખ. સદોષમપિ ન ત્યજે, એમાં કંઈક દોષ હોય તો પણ તું એને છોડીશ નહીં. તું ખેડૂત છે અને ખેડૂતનું કામ ખેતી કરવી છે અને ખેતી કરતા 2-5, 10-25 જંતુઓ મરતા હોય તો મરે, એની કોઈ ચિંતા નહીં કરવાની. પણ તું જો આ તારું કર્મ છોડી દઈશ તો ખેતી બંધ પડશે, ને ખેતી બંધ પડશે તો પ્રજા મરી જશે. સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિ રિવાવ્રતા. તમે ગીતાને સમજો, તમે પાપને પાપ માનો, સાચા પાપથી ડરો, ડરવું જ જોઈએ. પણ નાની નાની બાબતોમાં, રીંગણું ખાધું તો પાપ લાગ્યું, બટાકો ખાધું તો પાપ લાગ્યું, ફલાણું કર્યું તો પાપ લાગ્યું, ફલાણું કર્યું તો પાપ લાગ્યું, તો તમારું મગજ ખરાબ થઈ જશે. એટલે હું તમને કહું છું કે યુદ્ધ એક અનિવાર્ય બુરાઈ છે. યુદ્ધથી કુમારપાળ પણ બચી ન શકે. યુદ્ધથી કોઈ બૌદ્ધ રાજા હોય તો પણ બચી ન શકે. વસ્તુપાળ અને તેજપાળ હોય તો એને યુદ્ધ કરવું પડે. અને જો તમે યુદ્ધથી બચવાનો પ્રયત્ન કરો તો યુદ્ધ તમને મારી નાખે, યુદ્ધ તમારો નાશ કરી નાખે. યાદ રાખજો, કબૂતર કોઈનું કશું બગાડતા નથી, કોઈનું કશું નથી બગાડતા, પણ વધુમાં વધુ શિકાર એનો થાય છે, વધુમાં વધુ શિકાર એનો થાય છે. કારણ એટલા માટે છે કે એ યુદ્ધથી ભાગે છે. એક તાલી પાડો એટલે ખડખડાટ ઉડીને ભાગી જાય. ખબર નહીં કોને આ સૂઝ્યું કે આપણે કબૂતર ઉડાડવા માંડ્યા. હવે સારું થયું કે હવે આપણે રોકેટ ઉડાડવા માંડ્યા છીએ. હવે કબૂતરોની જગ્યાએ આપણે મિસાઇલ ઉડાડવા માંડ્યા છીએ, કંઈક રસ્તા ઉપર આવ્યા છે. યુદ્ધ એક અનિવાર્ય બુરાઈ છે. મને યુદ્ધ ગમતું નથી, પણ યુદ્ધથી ભાગવું એથી પણ ભયંકર છે, એથી પણ ખોટામાં ખોટી વસ્તુ છે. તો કરશો શું? બુરાઈમાંથી એક જીવન પ્રગટ થતું હોય છે, બુરાઈમાંથી. હમણાં જેમ બેને કહ્યું એમ, પહેલા યુદ્ધો થતા. અને હું તમને એક ભલામણ કરું છું, જિંદગીમાં કોઈ નાનું મોટું યુદ્ધ જોવાનું મળે તો જરૂર જોજો. પ્રત્યક્ષ જોવાનું ના મળે તો કેસેટ જોજો, લડાઈની કેસેટ જોજો. જો કે હું તમને ખાતરીથી કહું, એક પણ એવો મહોલ્લો નહીં હોય, એક પણ એવું ઘર નહીં હોય કે જ્યાં નાના મોટા યુદ્ધો ના થતા હોય, રોજ થતા જ હોય. અમે યાત્રાએ જઈએ, ઘણા માણસો સાથે હોય, કેટલાક પતિ પત્ની લડતા જ હોય,
એટલે હું કહું બધા શાંત થાવ, યુદ્ધ જુઓ, લડાઈ જુઓ, આ લડાઈ જુઓ, વગર ટિકિટની લડાઈ જુઓ, બરાબર જામી હોય. પછી એમ થાય કે હમણાં આ બે માંથી એક યાત્રા છોડીને ભાગી જશે, કલાક બે કલાક થાય, બે ભેગા બેસીને જમતા હોય, પાછા ખાતા હોય, બે કિલકિલાટ કરીને ખાતા હોય, ત્યારે હું કહું જો સંધિ કરતા શીખો, યુદ્ધ કરતા શીખો, અને સમય ઉપર સંધિ કરી લેતા પણ શીખો. જો આમની સંધિ થઈ ગઈ ને હવે પ્રેમથી શાંતિથી જમે છે. યુદ્ધને રોકી નહીં શકાય, યુદ્ધ અનિવાર્ય હોય છે. યુદ્ધ કોના ઉપર ત્રાટકતું હોય છે? જે યુદ્ધથી ભાગતા હોય છે. ભારતમાં એટલા માટે વધારે યુદ્ધો થયા, મેં યુદ્ધો ઉપર બે પુસ્તકો લખ્યા છે, કોઈને રસ હોય તો વાંચજો. ખાલી યુદ્ધો ઉપર જ બે પુસ્તકો લખ્યા છે. અંગ્રેજોએ 200 વર્ષના રાજ્યમાં 100 વર્ષ સુધી 37 યુદ્ધો કર્યા, 37 યુદ્ધો, અને પાછળના 100 વર્ષ બિલકુલ યુદ્ધ વિનાનું રાજ્ય કર્યું. કોઈ બકરીનો કાન ના પકડે, ઠેઠ લાસાથી માંડીને કોલંબો સુધી, કાબુલથી માંડીને રંગૂન સુધી, ક્યાંય યુદ્ધ નહીં. પણ એ 100 વર્ષની શાંતિ પેલા 100 વર્ષના યુદ્ધોનું પરિણામ હતું. પહેલા જે 100 વર્ષ યુદ્ધો કર્યા એમાં આખા શાંતિના બીજ રોપાઈ ગયા. તો યુદ્ધ થતા હોય એની વિભીષિકા, એની ભયંકરતા, એની ક્રૂરતા જોઈ ના જાય એવી હોય. હું તમને એક બીજી વાત પણ કહું છું, તમારા બાળકને એવું બનાવજો કે સમય આવે કોઈને મરતા જોઈ શકે, ક્રૂરમાં ક્રૂર ઘટના જોઈ શકે અને એના મન ઉપર કોઈ અસર ના થાય. આપણે ગુજરાતીઓ એવા બનાવ્યા છે, બે ટીપા લોહી જોયું તો પેલો બેભાન થઈને ઢળી પડે, લોહી પેલાનું નીકળ્યું છે એમાં તું શું કેમ ઢળી પડે, કે મારાથી જોયું નથી જતું, મારાથી જોયું નથી જતું, તો તારાથી જોયું શું જશે. તમે એવા બાળકો બનાવજો જે ક્રૂરમાં ક્રૂર ઘટના જોઈ શકે. અમારે ચડોતરમાં એક ગામ, બ્રાહ્મણોનો મોહલ્લો, અને બ્રાહ્મણોના મોહલ્લામાં કોઈ કોઈ વાર મારે જવાનું થાય. કૃપાશંકર એક વૈદ્ય, એમના ત્યાં હું ઉતરું. એમણે મને કહ્યું, સ્વામીજી અમારે બહુ ઉપાધિ આવી છે. મેં કહ્યું, શું ઉપાધિ આવી છે? કે અમારા પાછળ, એટલે અમારી બારીઓ પડે ત્યાં બિલકુલ પાછળ મુસ્લિમ ભાઈઓની વસ્તી છે, અને ઘર થયા ત્યારથી અમારી બારીઓ છે. હવે પેલા ભાઈઓ કહે છે બારીઓ બંધ કરી દો, ચણી દો. અમે બારીઓ કેવી રીતે ચણીએ? આ તો જ્યારથી ઘર થયા 100 વર્ષથી ત્યારથી બારીઓ મૂકેલી છે. મેં કહું, પછી અમને ધમકી આપી છે, જો બારીઓ બંધ નહીં કરો તો અમે તમારા સામે બકરું કાપશું, આ ચોકમાં લાવીને તમારી સામે. તો મેં કહું, તમે શું કહ્યું? હવે અમે બધા ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું, હવે તમારે બંધ કરવી જ પડશે. મેં કહું, ના, એમ નહીં કરવાનું, તમારે એમ કહેવાનું, પહેલેથી અમે સૂચના આપજો, તમે બારીએ બેઠા બેઠા જોશું, અમે બારીએ બેઠા બેઠા શાંતિથી જોશું એમ. જે દિવસે તમે આવું બોલશો ને તે દિવસે ધમકી એમની ગાયબ. તમારી કમજોરીના કારણે એ ધમકી ફળી રહી છે. એમને ખબર છે કે આ લોકો આ બધું જોઈ નહીં શકે, એટલે ડરાવો અમને. તમે એમ કહેજો કે અમે બેઠા બેઠા શાંતિથી બધું જોશું. હું ઈચ્છું કે તમે એવા થાઓ. તમે સમજો આ વાતને. કારણ શું છે કે યુદ્ધ એક અનિવાર્ય સ્થિતિ છે. એ અનિવાર્ય દશામાં કરવું શું? પહેલા ઘણા યુદ્ધો થયા, થતા જ રહ્યા. દુનિયાએ ઓછામાં ઓછા યુદ્ધો છેલ્લા 50 વર્ષમાં જોયા છે, છેલ્લા 70 વર્ષમાં જોયા છે. ભારત 1971માં લડ્યું, આજે 96 થયા, 25 વર્ષમાં એકે યુદ્ધ નહીં. લશ્કરને નવરું ના રાખવું જોઈએ, આ અકબરનો સિદ્ધાંત છે. અમેરિકા કદી લશ્કરને નવરું નથી રાખતો,
અને અમેરિકા લશ્કરને કદી નવરું નથી રાખતું, એટલે આખી દુનિયા ઉપર કમાન્ડ કરીને બેઠો છે. આપણું લશ્કર 25 વર્ષથી નવરું બેઠું છે. એને ઘણા કામ કરવાના હતા, ઘણા મોકા હતા, ઘણા બોર્ડરના પ્રશ્નો ઉકલી જાય એવા હતા, પણ આપણને સૂઝતું નથી, આપણને આવડતું નથી, અને એના કારણે લશ્કર નવરું બેઠું 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 બેઠું. સારામાં સારું ઘોડું હોય એને બાંધી રાખો અને પછી 2 વર્ષે એને તબેલામાંથી કાઢો તો કશા કામમાં નહીં આવે, એ આમ આગળ જવાની જગ્યાએ પાછું ભાગશે. એને રોજ દોડાવો, એને રોજ ઉપયોગમાં લો. પહેલા યુદ્ધો થતા માણસો મરે એની ચિંતા નહીં, કોઈનો હાથ તૂટી જાય, કોઈની ખોપડી ફૂટી જાય, કોઈના આંતરડા બહાર નીકળી જાય, કોઈનો પગ કપાઈ જાય, ધોમ ધોમ તાપમાં પાણીપતના મેદાનમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં. આ જ્યારે યુદ્ધ થતા હોય ત્યારે ઘવાયેલા સૈનિકો પાણી 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 કરતા હોય, રાત્રે શિયાળમાં આવીને એમના માંસ ખેંચતા હોય, તમને ખબર નથી યુદ્ધ કેવી રીતે થતું હોય છે. 1965 અને 1971ની લડાઈમાં જે પાકિસ્તાન સાથે લડાઈ થઈ, મને થોડાક સૈનિક ઓફિસરોએ કહ્યું કે અમે જ્યાં આગળ વધ્યા અને એમના ઘવાયેલા કે મરેલા સૈનિકો અમે અમારા હાથમાં આવ્યા, બહુ માનપૂર્વક બહુ સન્માનપૂર્વક અમે એમને લઈ ગયા. આપણો એક સિદ્ધાંત છે અને સિદ્ધાંત છે જીવનાંતાની વૈરાણી. માણસના પ્રાણ હોય ત્યાં સુધી એની સાથે વૈર હોય, મરેલા મરદા સાથે વૈર હોય. જીવિતાંતાની વૈરાણી, મરી ગયો માણસ, હવે માટી સાથે શું દુશ્મનાવટ કરો છો? એ મુસલમાનનું મળદું હોય, અમે ઇજ્જતપૂર્વક આબરૂપૂર્વક એને લાવી એને દફનાવી, કે જો એ ઘવાયો હોય તો એને હોસ્પિટલમાં દાખલ કરીએ. પણ સામા પક્ષે અમે જોયું કે આપણો સૈનિક જો મરેલો હોય તો એ લોકોએ ચીપિયા બનાવેલા, અહીં ગળાની અંદર આમ વેરવે અને પછી 2 માણસ ઘસડીને ચાલે મરદાને, એવી રીતે ઘસડીને ચાલે કે પેલું મરદું ઘસાતું જાય, જ્યાં ગાડી ઊભી હોય ત્યાં જઈને નાખી આવે, જેમ કોઈ બોરો નાખતા હોય એવી રીતે. માણસની ખાનદાની પણ આ છે, પ્રજાની ખાનદાની પણ આ છે, એ મૃતકો સાથે કેવો વ્યવહાર કરે છે, દુશ્મનોના મરદા સાથે પણ કેટલો સારો વ્યવહાર કરે છે. પણ જે મરી ગયા એ તો બિચારા જીવી ગયા, એ તો અમર થઈ ગયા, પણ જે મર્યા નહીં જીવતા રહી ગયા, પાણી પાણી કરીને તરફડી રહ્યા છે, શરીરમાંથી લોહી નીકળી રહ્યું છે, પાચ પરું થઈ રહ્યું છે, કોઈ દેખભાળ રાખનારું નથી, એની શું દશા થઈ, એનો કોણે વિચાર કર્યો, એનો જોઈએ એવો વિચાર ન થયો. પશ્ચિમમાંથી જે સંસ્થાઓ નીકળી, મારે તમને એ જ આ કહેવાનું છે, રોટરી ક્લબ પશ્ચિમમાંથી કેમ નીકળી, લાયન્સ ક્લબ પશ્ચિમમાંથી કેમ નીકળી, જુનિયર ચેમ્બર પશ્ચિમમાંથી કેમ નીકળી, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ પશ્ચિમમાંથી કેમ નીકળી, રેડ ક્રોસ પશ્ચિમમાંથી કેમ નીકળી, આપણે આવી કોઈ સંસ્થા બનાવી, આપણને આવું કેમ ના સૂજ્યું? આ બધી સંસ્થાઓ, આખી દુનિયા ઉપર ફેલાઈ જનારી આ સંસ્થાઓ કોઈ ને કોઈ પશ્ચિમમાંથી નીકળેલી છે. એનું એક કારણ બતાવવાનું છે, અને એનું એક કારણ એ છે કે જ્યારે બાઇબલનો પ્રભાવ ઘટવા માંડ્યો, ઓસરવા માંડ્યો, અર્થાત ધર્મનો પ્રભાવ, ધર્મ એટલે માનવ ધર્મ નહીં, ધર્મ એટલે સંપ્રદાય, ચર્ચનો પ્રભાવ ઓસરવા માંડ્યો, ત્યારે એક નવો પ્રભાવ શરૂ થયો. અને જે નવો પ્રભાવ છે એની 2 ધારાઓ, એક વિજ્ઞાન ધારા, એક હ્યુમેનિટી માનવતાની ધારા, આ 2 ધારાઓ નવી પ્રગતિ. કોઈ પણ નિર્ણય વિજ્ઞાનના દ્વારા કરો અને કોઈ પણ ઉકેલ માનવતાના દ્વારા લાવો, પ્રત્યેક ઉકેલમાં માનવતાને કેન્દ્રમાં રાખો.
આ બે ધારાઓના કારણે થિયોસોફિકલ સોસાયટી પશ્ચિમમાંથી થઈ બધી સંસ્થાઓ તમે જોશો આજે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ છે, આખી દુનિયા ઉપર કોઈ જગ્યાએ અત્યાચાર થતા હોય એ વોચ કરતી હોય છે, એની આખી દુનિયા ઉપર એનો પ્રચાર કરતી હોય છે, એની અસર થતી હોય છે, એના પરિણામ આવતી હોય છે, આવતા હોય છે. એવી જ આ રેડ ક્રોસ સંસ્થા તમે કોઈ જગ્યાએ જોશો તો એક ચોકડી કરેલી હશે લાલ રંગની, એમ્બ્યુલન્સ હોય, ડોક્ટર તબીબી સારવાર હોય, એમાં કોઈ પણ આ ચોકડી એટલી બધી પ્રસિદ્ધ થઈ, એટલી બધી પ્રસિદ્ધ થઈ કે ચોકડી જુઓ ક્રોસ એની સાથે જ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ કોઈ રેડક્રોસ સંસ્થાનું કામ હોવું જોઈએ. પણ એ રેડક્રોસ સંસ્થાએ જોયું કે જીતનારા જીતે છે, હારનારા હારે છે, જમીનો લેવાય છે, નકશાઓ બદલાય છે, બધું થાય છે, પણ આ ઘવાયેલા સૈનિકોનું શું, જે તરફડી રહ્યા છે એનું શું? અને એને આખી દુનિયાના લેવલ ઉપર એક સંધિ કરી, દુનિયાના લેવલ ઉપર તમામે તમામ રાષ્ટ્રોને કહ્યું તમે સહી કરો આ સંધિમાં. અને સહી શું કરવાની છે કે તમારા યુદ્ધની સાથે સાથે અમારી રેડક્રોસ સંસ્થા ચાલશે. જ્યાં તમે મરદા મૂક્યા છે, જ્યાં તમે ઘવાયેલા સૈનિકો મૂક્યા છે, ત્યાં અમને જવા દેવાના. અમારી ગાડી ઉપર ગોળીબાર નહીં કરવાનો, અમારા માણસો ઉપર ગોળીબાર નહીં કરવાનો. અમે ઘવાયેલા માણસો આ પક્ષના હોય કે પેલા પક્ષના હોય, અમારા માટે બધું સરખું છે. અમે એમના માટે કંઈક કરી છૂટવા માંગીએ છીએ. તમને કદાચ ખ્યાલ ન હોય કે ન હોય, બીજા વિશ્વયુદ્ધની અંદર ખાલી બરફનો ડંખ વાગવાના કારણે 40 લાખ માણસો મરી ગયેલા. ખાલી બરફનો ડંખ લાગવાના કારણે હિટલરનું લશ્કર જે માસ્કો તરફ દોડ્યું ને દૂર સુધી દોડ્યું, અને એને એમ લાગ્યું કે અમે હવે આગળ વધી રહ્યા છીએ, આખું રશિયા અમારી મુઠ્ઠીમાં છે, લેલિનગ્રાડ ને માસ્કો અમારા હાથમાં છે. ત્યાંના સેનાપતિએ એને મહિનાઓ સુધી બરફમાં નાખી મૂક્યા, અને બરફનો જે ડંખ વાગ્યો પગ જુઠ્ઠા થઈ ગયા. અમે બધા અમરનાથની હિમાલયની યાત્રાએ જઈએ, જો તમારા પગની અંદર અમુક પ્રકારના મોજા, અમુક પ્રકારના બૂટ ન હોય ને તમે બરફ ઉપર ચાલ ચાલ કરો તો તમારું લોહી થીજી જાય, થીજેલું લોહી કાળું પડી જાય, અને કાળું પડેલું પછી કાયમના માટે નિર્જીવ થઈ જાય, કાયમના માટે. અને કાયમના માટે નિર્જીવ થાય એટલે એટલો ભાગ કાપી નાખવો પડે. 40 લાખ માણસો ખાલી બરફના ડંખથી મરી ગયા. રેડ ક્રોસ સોસાયટીનું કામ છે, કોઈને લડતા તો અટકાવી નહીં શકાય, આપણે જાણીએ છીએ. કદાચ કોઈને દારૂ પીતા તો નહીં અટકાવી શકાય, પણ ઓછામાં ઓછું એને ગાળો બોલતા તો અટકાવી શકાય. આ સકારાત્મક બીજો ઉપાય છે. તમે એક જ કહો દારૂ જ ના પીવે તો બી સારી વાત છે, પણ હવે જો એનાથી અટકતો જ ના હોય તો આપણે બીજું કામ કરો, એને ગાળો બોલતા અટકાવો, એની ઘરવાળીને મારતા અટકાવો, એના છોકરાનું ભવિષ્ય બગાડતા અટકાવો. આટલું તો કરી શકાય ને, આ સકારાત્મક છે. અને આ બુરાઈ સાથેની ભલાઈ છે, આ બુરાઈ સાથેની ભલાઈ છે. જો બુરાઈને તમે મૂળમાંથી દૂર ના કરી શકો તો બુરાઈની સાથે એવી ભલાઈને જોડી દો કે બુરાઈ હળવી થઈ જાય, ઓછી થઈ જાય, તો આ બીજું સકારાત્મક કામ છે. ગુરુ ગોવિંદસિંહની સેના મોગલો સાથે લડે, પંજાબ ને પંજાબમાં બહુ ગરમી પડે, અતિશય ગરમી પડે, લૂ ચાલે, એ ઘવાયેલા સૈનિકોને પાણી પીવડાવવા માટે મશકિયાર હોય, મશક લઈને ફરતા હોય અને ઘવાયેલા સૈનિકોને ખોળી ખોળી ફરી ફરીને એમને પાણી પીવડાવે. એક સૈનિકે જોયું કે એક મશકિયો એવો છે કે શીખો નહીં પાણી પીવડાવે છે ને ઘવાયેલા મોગલો નહીં પાણી પીવડાવે છે, એ તો બેયને પાણી પીવડાવે છે. ત્યાં તો પાણી કેટલું કિંમતી છે, તમારા માણસને બચાવો ને, એ પાણી પેલાને કેમ આપો છો? એક સિપાહીએ આવીને ગુરુ ગોવિંદસિંહને ફરિયાદ કરી કે પેલો ફલાણો સિપાહી, ફલાણો મસક્યો છે, એ તો આપણા માણસો નહીં પીવડાવે છે ને પેલા નહીં પીવડાવે છે, એમ કા, એને બોલાવો. પછી એને બોલાવ્યો. ગુરુ ગોવિંદસિંહે પૂછ્યું
મેં એવું સાંભળ્યું છે કે તું બંને પક્ષને પાણી પીવડાવે છે, ઘાયલ થયેલા પેલાને પીવડાવે છે. એને કહ્યું, હા ખાલસા, હું એમને પણ પાણી પીવડાવું છું. તો કેમ? કે તમે જ કહ્યું છે, તમે જ અમને શીખવાડ્યું છે કે જે માણસ મરતો હોય, મરણ પથારીએ પડ્યો હોય, છેલ્લા ડચકા ખાતો હોય, એ દુશ્મન હોય તો એની સાથે ભેદ ન કરો, એનું મોત ના બગાડો. જિંદગી બગાડવી કે સુધારવી એના હાથની વાત હતી, પણ હવે એનું મોત ના બગાડો, એનું મોત સુધારો. એ બે કલાકનો મહેમાન છે, એ ચાર કલાકનો મહેમાન છે. એટલે આપણા ત્યાં ગંગાજળ મૂકવાનો રિવાજ છે. ગંગાજળનો બીજો કોઈ અર્થ નથી, બીજું કાંઈ નહીં, પણ મરતો માણસ તરસ્યો ના મરે. કદાચ ખોરાક વિનાનો મરે તો મરે, પણ એ તરસ્યો ના મરે. અમારે સાધુઓમાં એવો રિવાજ છે, તમે જો મરતી વખતે પાણી માગીએ ને તો અમારા બીજા સાધુઓ બધા શું કે આગળ બધા આગળ બધું ખૂબ પાણી છે એમ, પણ અહીં પીવડાવો ને કે નહીં, એના કર્મ બાકી રહી જશે, એના કર્મ પૂરા થવા દો, નહીં તો એ પાછા એને પાછો જન્મ લેવો પડશે. આગળ બધી નદીઓ છે, આગળ સરોવર છે, એટલે આપણે ગંગાજળ મૂકીએ છીએ. રેડક્રોસનું કામ શું છે? રેડક્રોસનું કામ બુરાઈને મૂળમાંથી મટાડી નથી શકાતી. તમે તમારી કમજોરીને સ્વીકાર કરી લો, એવા આદર્શો ન બનાવો જે આદર્શોને વ્યવહારિક બનાવી જ ન શકાય, એવા આદર્શો ન બનાવો. કાં તો તમે ઢોંગી થઈ જશો, મોટા મોટા આદર્શોની વાત કરશો પછી એ પાળી નહીં શકો, એટલે તમારું જીવન જુદું હશે, બોલવાનું જુદું હશે. આદર્શો એવા બનાવો કે જેને પાળી શકાય, જે વ્યવહારિક હોય. રેડક્રોસે જોયું કે યુદ્ધ તો રોકી નહીં શકાય, યુદ્ધ તો થવાના, પણ યુદ્ધોની અંદર મરનારા, રીબાઈ રીબાઈને મરનારા જે સિપાહીઓ છે, માણસો છે, એ માણસોના દુઃખો હળવા કરી શકાય એમ છે. એક નાની સરખી બાબત, બહુ મોટું પરિણામ, એમાંથી શરૂ થયેલી આ સંસ્થા. પણ એ સંસ્થા પછી એક શાખાવાળી ના રહી, એની બીજી શાખા ફૂટી, ત્રીજી ફૂટી, ચોથી ફૂટી, પાંચમી ફૂટી. એણે જોયું કે યુદ્ધના મેદાનમાં જેમ લોકો મરે છે, એવી રીતે મેટર્નિટી હોમમાં પણ પ્રસૂતિમાં સ્ત્રીઓ મરી રહી છે. કેટલી સ્ત્રીઓ મરે છે, કેમ મરે છે? કોઈને બ્લડની જરૂર છે, એટલું બધું બ્લડ વહી ગયું છે કે જો એને સમય રહેતા બે ત્રણ ચાર બોટલ બ્લડ નહીં આપવામાં આવે તો આ સ્ત્રી મરી જશે. કદાચ તમને ખબર હશે, 1947 પહેલા, ભારતની આઝાદી પહેલા, 1000 પ્રસૂતિએ 450 બાળકો મરી જતા હતા. 450 બાળકો મરી જતા હતા, સ્ત્રીઓ મરી જતી હતી, કારણ કે કોઈ વ્યવસ્થા જ નથી, કોઈ દવાખાના નતા, કોઈ દવા નતી. જે હતું એ ઊંટ વૈદા હતા, ગામડાની દાયણ, હાથ ચોખ્ખા નહીં, નખ વધેલા હોય, ગમે તેવું ગમે તેમ કરે, બ્લીડિંગ કરી નાખે, છોકરું મરી જાય, પેલી સ્ત્રીએ મરી જાય, અને કદાચ જીવતી રહે તો એને જાત જાતના રોગ થાય. એક વાર એની પ્રસૂતિમાં એક ખરાબ જિંદગી થઈ ગઈ, પછી આખી જિંદગી એને ફરી નવી જુવાની ના મળે, એ અકાળે એને વૃદ્ધત્વ આવી જાય. કારણ કે આ બધું થતું હતું, અને એનું એક જ કારણ હતું કે જે વ્યવસ્થા આજે છે એ વ્યવસ્થા 50-60 વર્ષ પહેલા નહોતી. આજે તમને ખબર, આજે તો આપણે 60-70 આંકડો પહોંચી ગયો. હવે 1000-60-70 બાળકો ખાલી મરે છે, એટલે આ વસ્તી ઉભરાઈ ગઈ છે. જો તમારે વસ્તીને બરાબર કાબુમાં લાવવી હોય તો 60 વર્ષ પહેલાની સ્થિતિમાં જતા રહો, આપોઆપ બધી વસ્તી કાબુમાં આવી જશે. દેરીઓ ઊભી કરો, દીવા ધૂપ ચાલુ કરી દો, આ ફલાણી માતા, આ ફલાણી માતા, અહીં દોરા બાંધો, અહીં માદરીઓ બાંધો, અહીં તાવીજ બાંધો. નવાઈ એ છે કે આટલું બધું વિજ્ઞાન, આટલા બધા દવાખાના, આટલું બધું વિકસ્યું છે, છતાંય અમારો ધંધો તો જરાય ઢીલો નથી પડ્યો. દોરા કરાવનારાની લાઈનો આજે પણ છે, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. હું આટલું બધું ચોખ્ખું બોલું છું, લોકોને ન ગમે એવું બોલું છું, ભાઈ કોઈ કોઈ વાર લોકો આવી જાય, ના મહારાજ હવાશેર માટી આપો, સવાસ અલ્યા મારે ત્યાં જ માટી નથી, તમને ક્યાંથી માટી આપવાનો હતો? પણ એ પીછો છોડે જ નહીં, માટી આપો, માટી આપો, માટી આપો. એટલે
રેડક્રોસ સોસાયટી છે એનો ઉપયોગ મલ્ટીપર્પઝ બહુ હેતુક થઈ ગયો. એ મેટર્નિટી હોમમાં પણ જાય, હોસ્પિટલમાં પણ જાય, કોઈ હુલ્લડો થયા હોય અને ગાડી બે પ્રજાઓ ભેગી થઈને એકબીજાનું લોહી પીતી હોય ત્યાંય પહોંચી જાય, પૂર આવ્યું હોય ત્યાંય પહોંચી જાય, જ્યાં કોઈ પણ જગ્યાએ દુઃખ પડ્યું હોય, બ્લડ વહ્યું હોય, એટલે તે એનું ચિહ્ન લાલ છે, લાલ કલર છે, લોહીનો કલર લાલ છે, એ જાણે છે. દુનિયાની રચના જે થઈ એમાં પાણીની તરસની સાથે સાથે લોહીની તરસ પણ મુકાઈ ગઈ છે. જો એકલા પાણીની તરસ હોત ને તો કદાચ દુનિયા જુદી જ હોય. હું આપને એક પણ વાત, બીજી વાત પણ હું કહું, પણ લોહી તરસ્યા જો માણસો ના હોત ને તો દુનિયા દુનિયા ના હોત. દુનિયાને જો એક રામ જોઈએ તો દુનિયાને એક રાવણ પણ જોઈએ. રાવણ ના હોય તો રામ કશું જ નથી. રામની મહિમા તો રાવણને આધીન છે. હે, જો રાવણ હોય જ નહીં તો બધા આપણે બધા રામ જ છીએ ને. પણ રાવણનો નાશ કરે, રાવણના સાથે પડકાર ફેંકે, રાવણને જવાબ આપે કે તારી પાસે ઈંટ છે તો મારી પાસે પથ્થર છે, નહીં તો અમારા જેવા પાસે આવે ને તો અમે એમને બહુ શાંતિની વાતો સમજાવીએ. અરે રે, દુર્ગંધ મારતું શરીર સ્ત્રીનું, એવી એકાદ દુર્ગંધ મારતી સ્ત્રી કોઈ ઉપાડી ગયો તો ઉપાડી જવા દો. એના કારણે કંઈ આપણે આ માનવ જન્મ બગાડવાનો હોય? અને છતાંય જો તમે સ્ત્રીની જરૂર હોય તો અરે દહેજ આપીને બીજી કેટલી આવવા માટે તૈયાર છે. ઉપરથી દહેજ મળવાનો છે, ખબર નહીં મને અહીં નવસારીમાં આપે કે ના આપે, ચરોતરમાં તો જરૂર આપે. અમારે રામે કહ્યું એવું નહીં કરું, મારે સીતા જ જોઈએ, અને જેણે મારી સીતા ઉપર હાથ નાખ્યો છે હું એનો હાથ તોડી નાખીશ, એના હાથના હું ટુકડા કરી નાખીશ. કોઈ એમ તો ના લખ્યું કે રામ હિંસાખોર છે, રામ તો ભગવાન છે. કોઈ એમ નથી કહેતું કે રામ હિંસાખોર છે. એટલી વાતને યાદ રાખજો, અમે હિન્દુ પ્રજા હિંસક નથી અને અહિંસાવાદી પણ નથી. આ બે છેડાના ધર્મો છે, બે છેડાની થિયરી છે. અહિંસાવાદ એક છેડો છે, હિંસાવાદ બીજો છેડો છે. જો હિંસાવાદે પહોંચો તો ઈદી અમીન થઈ જાઓ, તમે તો હિટલર થઈ જાઓ. અમે વચમાં છીએ, વાસ્તવવાદી છીએ. વાસ્તવવાદી વલ્લભભાઈ પટેલ વાસ્તવવાદી છે, એટલે બધા કામ કરી શક્યા. જો એ વાસ્તવવાદી ના હોત તો કશું ના કરી શક્યા હોત. અને વાસ્તવવાદનો અર્થ છે કે જે ટાઈમે જે કરવું જરૂરી હોય, જે તમારો ધર્મ હોય, જે તમારું કર્તવ્ય હોય, જે તમારી ડ્યુટી હોય, એ તમારે કરવું જ જોઈએ. આ વાસ્તવવાદ છે. એ ના કરો તો એના ભયંકર પરિણામ ભોગવવા પડે. બે માણસોની હત્યા કરીને જો શાંતિ સ્થપાતી હોય તો જો સમયસર એ નહીં કરો તો પછી 2000 મારશો તોય શાંતિ સ્થાપિત નહીં થઈ શકે, પછી 2000 હત્યાથી પણ નહીં થઈ શકે. એટલે રેડ ક્રોસ છે એને હું એક માનવતાવાદી સંસ્થા માનું છું. અને એટલી મોટી માનવતાવાદી સંસ્થા છે જેણે આજ સુધી દુનિયાના મૂળ પ્રશ્નને ન ટચ કર્યો હોય એવા પ્રશ્નને એને ટચ કર્યો છે. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, આ બધા બરાબર માનવતાના કામ કરે. કોઈ દુઃખી હોય, કોઈને અનાજ આપો, કપડાં આપો, એ બધું બરાબર છે. પણ બ્લડ આપવાની વાત કોણે કરી? લોહી આપવાની વાત કોણે કરી? આપણે ત્યાં એક બહુ મોટી ગેરસમજ છે, અને ગેરસમજ એ છે કે લોહીના ગુણ ઉતરતા હોય છે. હરિદ્વારનો કુંભ મેળો ભરાયેલો, આવી જ એક રેડક્રોસ સોસાયટી, અને લોકોની અંદર બ્લડ દાન કરવા માટેની પ્રવૃત્તિ વધે એટલા માટે મોટું પોસ્ટર મૂકેલું, રક્તદાન કરો, રક્તદાન કરો, રક્તદાન કરો, એવું મોટું પોસ્ટર મૂકેલું. એની સામે જ એક આશ્રમ કેમ્પ, એમાં એક બહુ સારા મોટા વિદ્વાન સંન્યાસી,
એમણે કહ્યું કે અગર મેરા ચલે તો એ પોસ્ટર કો મેં જલા દઉં. મેં કહ્યું કે મને આ પોસ્ટર ઉપર આટલી બધી ચીડ કેમ છે? મેરે શરીર મેં દૂસરે કા ખૂન, પતા નહીં વો શુદ્ર હોગા ચંડાલ હોગા કે કોણ હોગા કે કોણ નહીં હોગા. મેરે શરીર મેં દૂસરે કા ખૂન મેં બરદાસ્ત નહીં કર સકતા હું. અત્યારે કીધું તગડા પઠ્ઠા જેવા છો એટલે બરદાસ્ત નહીં કરતા હોય. હમણાં જો બે પાંચ બોટલ લોહી જરૂર પડે ને પછી તમને ખબર પડે કે લોહી વિના કેવી રીતે ચાલે છે. એક બહુ મોટી ગેરસમજ છે કે આ લોહીની અંદર કોઈ ગુણો હોય છે અને ગુણો છે એ લોહીની સાથે ઉતરતા હોય છે. જીનેટિક ગુણો હોય છે, આનુવંશિક ગુણો હોય છે, પણ એ લોહીમાં નથી હોતા. જો હું ભૂલ કરતો હોઉં તો આ સારા સારા ડોક્ટરો છે એને સુધારે, એને સુધારી શકે છે. લોહીની અંદર ગ્રુપ હોય છે. આ જે ગ્રુપ છે એ અમારા ગોત્ર છે. અમે પ્રાચીન કાળમાં અમારી વૈદિક સંસ્કૃતિમાં જે ગોત્ર મૂકેલા છે તે એક પ્રકારથી આ ગ્રુપ જ છે, અને એના કારણે સગોત્ર વિવાહનો નિષેધ કરેલો છે. એ ચર્ચા અહીં નથી કરવી. ત્યારે હા, લોહીની અંદર રોગો ઉતરી શકે છે. જેમ હમણાં કહ્યું એડ્સ છે, બીજા રોગો છે, કિડનીના છે, ટીબીના છે, એવા બધા રોગો હોય, એ રોગો ઉતરી શકે છે. પણ એ રોગો છે એ આનુવંશિક કોઈ ગુણો નથી. એટલે એક વાર્તાથી ત્યારે ગુણો રહે છે ક્યાં? તે ગુણો તો તમારા જીનમાં રહે છે, એ તો તમારા જીનની અંદર રહે છે. એમાં તમારા મા બાપની આંખ છે, નાક છે, કલર છે, ઊંચાઈ છે, જાડાઈ છે, ચાલ છે, બોલવું છે, એ આખું જીનમાં છે. પણ કુદરતે જે બ્લડની વ્યવસ્થા, રક્તની જે વ્યવસ્થા કરી છે, મારી આ બાયપાસ સર્જરી છે, મેં થોડું લોહી માટે લખેલું છે, કોઈની ઈચ્છા થાય તો વાંચજો. આખા શરીરની જે પ્રક્રિયા ચાલી રહી છે લોહીના દ્વારા ચાલી રહી છે, અને લોહીનું કામ છે ઓક્સિજનનું માધ્યમ થવું, આખા શરીરને ઓક્સિજન પૂરો પાડવો. એ ઓક્સિજન પૂરો થઈ જાય એટલે ફરી ફેફસામાંથી